વેલકમ સ્ટુડન્ટ ટુ ફિનિક્સ ઇડીયુ એમસીક્યુની સિરીઝ આપણી ચાલી રહી છે ન્યૂટનના ગતિના નિયમો માટે તેમાં આપણે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે બળોના સંતુલન ઉપર અત્યાર સુધી આપણે જોઈ લીધું છે કામ તણાવબળ બળ વિશે માહિતી મેળવી લીધી બ્લોક જ્યારે લટકી રહ્યા છે કે સમક્ષિત સપાટી ઉપર પડી રહ્યા છે ત્યારે તેના ઉપર જે બળ લાગે છે અને તેમાં કઈ રીતે સંતુલન સ્થપાય છે આની માહિતી આપણે મેળવી લીધી તો હવે ઘર્ષણ વગરના ટોપિકોમાં આપણી પાસે બચશે હવે આભાસી બળ અને સ્પ્રિંગનો બળ આ બંને જ્યારે આપણે કવર કરી લઈશું ત્યારે આપણે ઘર્ષણના ટોપિક ઉપર જઈશું ત્યારે આ થયેલી બધી જ પ્રકારની ગતિ અથવા તો સંતુલન એ આપણે ઘર્ષણ સાથે જોઈશું તો હાલ આપણે જોઈએ છીએ આજે આભાસી બળ તો આભાસી બળ કોને કહી શકાશે તો કે એવું સમજો કે જ્યારે કોઈ ગતિ થતી હોય એટલે આભાસી બળ એક પ્રકારના ન્યૂટનના પહેલા નિયમનું સમર્થન કરે છે જે જડત્વનો નિયમ છે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય અથવા તો સ્થિર હોય ત્યારે ત્યારે જ્યારે એને બાહ્ય બળની કોઈ અસરની અનુભૂતિ થશે તો એ બાહ્ય બળની અસરને એ વિરોધક પ્રકારનું વલણ ધરાવશે જેને કારણે એનાથી વિરુદ્ધ પ્રકારના બળની એને અનુભૂતિ થશે અને આ જ કહેવાશે આભાસી બળ એકાદ બે દ્રષ્ટાંતોથી સમજીએ આપણે પહેલાં લેક્ચરની અંદર કદાચ આ સફરજનવાળી વાત થોડી કરી હતી જે ઉપરથી નીચે પેલું એક વિદ્યાર્થી એના ભાઈ માટે ડ્રોપ કરે છે તેના ઉપર એ પણ આ જ સંદર્ભ હતો એમાં પણ આ જ સંદર્ભ હતો કે ટ્રેનનું બ્રેક લગાવવું અને સફરજનનું નોર્મલી એક્ઝેક્ટલી નીચે ન પડવું એ આ જ કન્સેપ્ટ હતો આભાસી કારણ કે એ નિયમમાં જ આવતું હતું તો ઘણીવાર આપણે એવું એ અનુભવ કરીએ છીએ કે માનો કે આપણે બસમાં બેઠા હોઈએ છીએ અને હાઈવે ઉપર જો એ બસ ચાલી રહી છે નોર્મલી સાઠ સિત્તેરની સ્પીડ પર આરામથી સુરગતિ કરે છે જો બસ અને આપણે આરામથી આપણું કોઈ વર્ક કરી રહ્યા છે બુક વાંચી રહ્યા છે કે પછી મોબાઈલ જોઈ રહ્યા છે કે વોટ અને અચાનક જ્યારે ગાડીની સામે કોઈક ઓબસ્ટેકલ આવી જાય એટલે કે અચાનક ટ્રાફિક થઈ જાય અને બ્રેક લગાવાની જરૂર પડે ડ્રાઈવરે અને જો એ બ્રેક અપ્લાય કરે તો તમે અનુભવ કર્યો હશે કે તમે બુક વાંચતી વખતે સીધું આગળ તરફ આમ અને તમે કંઈક સપોર્ટ આગળની સીટ ઉપર લો છો જેથી તમે તમારા હેડને ઇમ્પેક્ટ ના આપો સેલ્ફ ડિફેન્સ પણ એ કરવાની જરૂરત કેમ પડી તમને તો પાછળથી કોઈ ધક્કો માર્યો નહીં હતો બરાબર પણ એ ઓટોમેટિક થયું ને એનું રીઝન હતું કે ચાલતી ગાડી જે ખરી એ સપોઝ એવું આપણે કીધું તેમ એમ સાઠ કે સિત્તેરની જે ઝડપ હતી એની કિલોમીટર પર અવર એમાં એકાએક જ્યારે બ્રેકિંગ થઈ ત્યારે તમારી બોડી એકચ્યુઅલી ગતિમાં હતી અને જ્યારે આ બ્રેકિંગ અપ્લાય થયું ત્યારે અચાનક જ બોડીના લોઅર પાર્ટ કે જે સીટ સાથે કનેક્ટેડ છે એ ઘર્ષણ સાથે કનેક્ટેડ છે એટલે એને કારણે એને એ બ્રેકની અનુભૂતિ પરફેક્ટલી થઈ પણ બોડીનો અપર પાર્ટ જે છે એ પહેલાંની નિયમને ફોલો કરવાનો એટલે એને કારણે એની ગતિ આ બ્રેકની વિરુદ્ધ દિશામાં આગળ તરફની થઈ ગઈ બરાબર જેને આભાસી બળ લાગ્યું કહેવાય આવું તમારી સાથે સેમ ઘટના ક્યારે બનતે જો સ્થિર બસ હોતે તો જો કોઈ પાછળથી તમને પુશ કરતે તો તમે આગળ તરફ આવો ધક્કો લેતે પણ માર્યો આવો ધક્કો નથી છતાં પણ તમે એ જ એક્શન અનુભવ કરી મતલબ કે કોઈક આભાસી બળ છે એટલે જ આને આભાસી બળ નામ આપવામાં આવ્યું કે જેની ફિઝિકલ કોઈ વિઝ્યુઅલ ઇફેક્ટ નથી પણ એકચ્યુઅલી એની અસર જણાય છે એ છે આભાસી ઇંગ્લિશમાં એને સૂડો ફોર્સ કહીએ છીએ આપણે બરાબર તો ચાલો એના ઉપર આધારિત એમસીક્યુની શ્રેણીને આપણે આજે ઓન કરીએ અને આવતા એમસીક્યુની અંદર જે વધારે ડીપમાં તમને જ્ઞાન આપવાનું જણાય એ જગ્યા ઉપર તમને સમજાવું નેક્સ્ટ એટલે કે ફર્સ્ટ વન તો ચોર ડબલ્યુ વજનના મૂલ્યવાન વસ્તુઓથી ભરેલી એક બોક્સ ચોરી ગયો અને તેને તેની પીઠ ઉપર લઈ જતા તે જમીન પરથી એચ ઊંચાઈની દીવાલ કૂદી રહ્યો છે અથવા તો કૂદી ગયો તે જમીન પર પહોંચે તે પહેલાં તેણે કેટલા વજનનો અનુભવ કર્યો હશે અચ્છા ચાલો તો સિચ્યુએશનને તમે માઇન્ડમાં કલ્પિત કરો કે એક ચોર છે જે એના ખભા ઉપર એ કોઈક વોટએવર બોક્સ જે છે દરદાર હશે વજનદાર હશે અને એ એના ખભા ઉપર જ્યારે લાદે છે ત્યારે ફિઝિકલી એને એ વજનની અનુભૂતિ થશે જ્યારે એ નોર્મલી ચાલતા હશે ત્યારે એટલે એમનું વજન બ ડબ્લ્યુ જે છે તે તો કન્ફર્મલી નીચે તરફ ડબલ્યુ એમજી એ તો ખરું પણ એકચ્યુઅલી જ્યારે બોક્સે ઉચકે છે ત્યારે એમના ખભા પર જો છે તો એ ડબલ્યુની અનુભૂતિ વજનની અનુભૂતિ એમને એમના ખભા ઉપર જે થવાની એ કોન્સ્ટન્ટ રસ્તા ઉપર ચાલતા હશે ત્યારે પણ છે ઊભા હશે ત્યારે પણ છે અને જ્યારે દિવાલ પર ચડ્યા હશે તે સમય પણ છે પણ જ્યારે દિવાલથી એ જમ્પ કરે છે એટલે એવું સમજીએ કે જો એમને આ આકૃતિ સ્વરૂપે સ્વીકારીએ તો ઓકે ઓકે ના માનો કે આ દિવાલ હતી અને આ દિવાલ પર ઊભા રહેલ એ વ્યક્તિ અને જેમના હાથમાં આ બોક્સ હતું અને જ્યારે એ હવામાં હશે વિથ ધીસ બોક્સ બરાબર તો શું થશે ખબર કે એકચ્યુલી જ્યારે આ બંને દિવાલ પર ઊભા હશે ત્યારે તેમને ગુરુત્વ પ્રવેગની અનુભૂતિ થશે અને એ સમાન રીતે થશે હા બંનેઓને ગુરુત્વ પ્રવેગ સમાન રીતે અસર કરશે પરંતુ જ્યારે તે જમ્પ લગાવીને જમીન તરફ જઈ રહ્યા હશે ત્યારે એક આભાસી પ્રવેગની અનુભૂતિ થશે જે અચાનક જ મળી હોવાથી નીચે તરફનું ગુરુત્વ પ્રવેગ જો સ્વીકારીએ તો ઉપર તરફ આભાસી પ્રવેગ એ હશે અને એ આભાસી પ્રવેગ ગુરુત્વ પ્રવેગને સમતુલ્ય હશે જેથી કરીને નીચે તરફનું અને ઉપર તરફનું પ્રવેગ જેને આપણે એ ઇફેક્ટિવ કહીશું આ એ ઇફેક્ટિવ માટે તમે કહી શકશો કે નીચેની તરફનું પ્રવેગ અને આ આભાસી પ્રવેગ જેનું મૂલ્ય એકચ્યુઅલી પ્રવેગ જેટલું જ છે તો તે દરમિયાન તે શૂન્ય થશે એટલે કે ચોરના માટે આ દિવાલ પરથી પડતી વખતે જમીનના ટચમાં આવે ત્યાં સુધી એને પ્રવેગની અનુભૂતિ શૂન્ય થશે કારણ કે જેટલા પ્રવેગથી એની બોડી નીચે તરફ પડે છે એટલા જ ગુરુત્વ પ્રવેશથી પેલું બોક્સ પણ નીચે તરફ પડી રહ્યું છે એટલે જેને કહેવાય કે લંબબળની અનુભૂતિ આપણે કીધું ને ન્યૂટનનો ત્રીજો નિયમ કે સપાટી હોય ને વજન જો લાગે તો સપાટી લંબબળ આપે ત્યારે અનુભૂતિ હતી પરંતુ આ વખતે સપાટી તો અત્યારે હાલ તો કોઈ છે નહીં કૂદતી વખતે તો તે વખતે અનુભવ બંને જીનો સમાન રીતે થશે એટલે હાથ પર અનુભૂતિ થશે કે જાણે બોક્સ પકડ્યું જ નથી વજન વિહીન આવા કિસ્સામાં તમારે આન્સર તરીકે આવશે શૂન્ય કે હા ચોરને તે વખતે શૂન્ય વજન લાગશે પરંતુ જ્યારે એ જમીનને ટચ કરશે જે અત્યારે એક્ચુલી તો નથી પૂછેલું પણ આપણે ચર્ચા કરીએ જ્યારે જમીનને ટચ કરશે ત્યારે સ્વાભાવિક છે કે એનું વજન અને એ બોક્સનું વજન બંને એકસાથે ઇમ્પેક્ટ આપશે એના પગ ઉપર એટલે એના પગ પર પ્રત્યાઘાતી બળ એકચ્યુઅલી બંનેઓનું લાગશે એટલે ઇમ્પેક્ટ જોરદાર આવશે અને એને જ આપણે કહીએ છીએ કે કૂદતી વખતે પેલું પગમાં જરક વાગી ગયો એક્ઝેક્ટલી એટલે વધારે ઊંચાઈ પરથી જો પડતા હોઈએ તો એ પ્રમાણે પાછો જરક વધારે લાગે ખાલી એમ પગથી જરાક જ ઉપર એક ફૂટ કૂદીને પાછા આપણે જગ્યા પર આવી ગયા તો એટલો જર્ક નથી લાગતો એનું રીઝન શું પાછું તો એ રીઝન આપણે સમજીશું આગળના ચેપ્ટરમાં કાર્ય ઊર્જા પાવર કે સ્થિતિ ઉર્જા પરથી જ્યારે વધારે ઊંચાઈ પરથી આપણે નીચે તરફ આવીએ ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય તો એ ટોપિક અહીંયા નથી કવર કરતો એ આપણા આગળ આગળના ચેપ્ટરની અંદર આવશે ટૂંકમાં આ સિચ્યુએશન પ્રમાણે અનુભૂતિ શૂન્ય છે ઓકે આમાં લિફ્ટના પણ કન્સેપ્ટ આવશે એટલે લિફ્ટના જ્યારે દાખલા ચાલુ થાય તો લિફ્ટ ઉપર જરાક હું વાત કરીશ જોયા કરજો નેક્સ્ટ વન તો કે એક વ્યક્તિ મુસાફરી કરતી ટ્રેનમાં બેઠો છે અને તેનું મોડું એન્જિન તરફ છે અત્યારે મેં જસ્ટ વાત કરી તેજ ઘટના પણ મેં બસ માટે કીધું અહીંયા ટ્રેન આવી ગયું તે એક સિક્કો ઉછાળે છે અને સિક્કો તેની પાછળ તરફ પડે છે તો તમે શું નિષ્કર્ષ લગાડશો ચાલો તો ઇમેજિન કરો કે તમે ટ્રેનમાં આ રીતે બેઠા છો અને એન્જિન છે અને તમે રમો છો તો તમે જ્યારે રમો છો ત્યારે તમારા હાથમાં જ જો એ વસ્તુ આવતી હોય મતલબ કે ક્યાં તો તમે સ્થિર છો ક્યાં તો તમે અચળ વેગી ગતિ કરી રહ્યા છો આટલું કન્ફર્મ છે નિરપેક્ષ ફ્રેમ ઉપર પણ આધારિત છે જો બાજુમાં બેઠેલ વ્યક્તિ તમને જુએ છે કે શું કરે છે તો કે કંઈક ઉછાળે છે ને પકડે છે હાથમાં જ પડે છે તો એના માટે તમે સ્થિર છો જો ટ્રેન ગતિમાં છે તો તમે એકચ્યુઅલી બેવ ગતિમાં છો તો તમે સ્થિર હતા ત્યારની ઘટના અને ગતિમાં હતા ત્યારની ઘટના બંને સેમ રિઝલ્ટ આપે છે હા તેનું કારણ છે નિર્દેશ ફ્રેમ કે કઈ ફ્રેમમાંથી જોવામાં આવ્યું તો તમારા બાજુમાં જ બેઠેલ વ્યક્તિ એ પોતે ટ્રેનમાં છે હવે તમારા બાજુમાં બેઠેલ વ્યક્તિ જો પોતે જ ટ્રેનમાં છે તો એ અનુભવ એ જ ઝડપનો કરે છે જે તમે કરો છો અને તમે જે વસ્તુને ઉછાળીને હાથમાં પકડો છો તે પણ એ જ ઝડપનો અનુભવ કરે છે એટલે સાપેક્ષ દ્રષ્ટિએ બધું સ્થિર થઈ ગયું એ ફ્રેમ માટે ટ્રેનના અંદરના ડબ્બાના ફ્રેમ માટે સ્થિર થઈ ગયું એટલે તમને તે વખતે અનુભૂતિ નહીં થશે કે ભાઈ એ જે વોટ વસ્તુ જે છે સિક્કો કે પેન એ તમે ઉછાળ્યું તો તમારા હાથમાં આગળ તરફ પડ્યું કે પાછળ તરફ પડ્યું હવે કન્સેપ્ટ એ છે કે આગળ તરફ પડશે કે પાછળ તરફ પડશે એ કઈ રીતે નક્કી થાય તો હવે માનો કે તમે સ્લો મોશનમાં વિચારો કે આ બોલપેન કે સિક્કો જે કંઈ બી છે એ તમે ઉછાળ્યું અને ઉછાળતાની સાથે જ્યારે આ હવામાં છે ત્યારે એક્ચુલી તમે જેને ઉછાળ્યું છે ને તો તમે એને સમક્ષથી જ વેગ આપી દીધો કહેવાય કયો જે ટ્રેનનો હતો એટલે હવે એ તમારા સપાટીથી મુક્ત થઈ ગયું એટલે ઘર્ષણ બળ નથી કે જેને કારણે હવે એને બ્રેક વાગે કે એક્સિલેટર વાગે તેની અસર એના પર થાય એ હવામાં મુક્ત છે હવે તો હવામાં મુક્ત છે ત્યારે તે વખતે તમે પોતે ટ્રેન સાથે કનેક્ટેડ છો તો ટ્રેન જો બ્રેક લગાડે તો એ અનુભૂતિ તમને થાય અને ટ્રેન જો એક્સેલરેટર આપે તો એ પણ અનુભૂતિ તમને જ થાય પેનને કે આ સિક્કાને નહીં થશે કારણ એ હવામાં છે નીચે શું ઘટના બને છે હવે એનાથી અત્યારે મુક્ત છે માનો કે બ્રેક વાગી તો સ્વાભાવિક છે તમે પાછળ તરફ જેને કહેવાય આભાસી આ બ્રેક વાગવી એટલે શું ગતિ હતી તેમાં પાછળ તરફની તમે મોશન પ્રતિપ્રવેગનો અનુભવ કરશો તો આ પેનને એ વસ્તુ નથી ખબર એટલે તમારા માટે એની દ્રષ્ટિ અનુસાર તમને લાગશે કે આ આગળ પડી કારણ કે એકચ્યુલી તમે બ્રેકિંગના કારણે વેગ ઘટાડ્યો ઓકે એટલે તે વખતે તમને આગળ પડતું જણાશે પણ માનો કે આ તમે ઉછાળતા હતા અને એ ઉછળતાની સાથે તમે જુઓ છો કે આ પાછળ જતું રહ્યું મતલબ શું થયો ઉછાળ્યા બાદ ટ્રેને ગતિ વધારે કરી પ્રવે પકડ્યો આગળ તરફનો એટલે જેને કારણે આ પેન જે અછળ વેગે હતી તેના કરતાં તમે વેગ વધારી દીધો તો તમે એકચ્યુઅલી એનાથી આગળ ગયા પણ અનુભૂતિ એવું થયું કે પેન પાછળ ગઈ આભાસી ટોપિક એટલે જ નામ પડેલું આભાસી પેન લિટરલી તમે પાછળ નથી ફેંકી કે સિક્કો પાછળ નથી ફેંક્યો તમે તો ઉપર ફેંકેલો પણ તમને દેખાય છે જતું પાછળ કારણ કે એકચ્યુઅલી ટ્રેને પ્રવેગ પકડી લીધો આગળ આ જ કન્સેપ્ટ છે તો જુઓ અહીંયા આન્સર શું હોઈ શકે તો અહીં આન્સરમાં પહેલું છે કે આગળ વધવું અને ઝડપ

નેક્સ્ટ વન તો કે એના સમક્ષ પ્રવેશ સાથે આગળ વધતી કારની છત પરથી એક પ્લમ્બ લાઈન લટકાવવામાં આવેલ છે મતલબ એવું સમજો કે લોલક લટકે છે અને ઉર્ધ્વ સાથે ઢોળાવનો કોણ શું હશે અચ્છા ચાલો તો પહેલાં તો એવું નક્કી કરો કે ભાઈ આ તમારા કારની સીલિંગ ઉપર કોઈ એક પદાર્થ લટકતું હતું જે નોર્મલી આજ પોઝિશનમાં રહે તે જો ગાડી સ્થિર હોય તોલર હોય ફોર વ્હીલમાં બેઠા હોય તેમાં આગળ જે પાછળ તરફ જોવાનો જે મિરર ખરો એ મિરરની નીચે ઘણીવાર કોઈક વસ્તુ એમ ઘણા લોકો લટકાવે છે હનુમાનજીની મૂર્તિ કે પછી દ્રાક્ષ કેવું કઈ તો તમે એની ગતિ સમજી શકો છો બ્રેક લગાડતાની સાથે એ તમારા તરફ આવશે અને એક્સ આ સોરી બ્રેક લગાડતા એ આગળ તરફ જશે કાચ તરફ અને એક્સલેટર વધારે આપી દેતા એ પાછળ તરફ અને એટલે જે બધું ગતિમાં રહે છે આ એ જ છે પણ જ્યારે તમે ગાડી ઊભી રાખી છો અને નોર્મલી ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરો છો તો એ સ્થિર હશે એ આ જ છે અને જો ગાડી અચળ વેગે જતી હશે તો પણ એ સ્થિર આવું જ દેખાશે એટલે આ સિસ્ટમ છે અને આ સિસ્ટમમાં આપણને એવું કહી દીધું કે એ સમક્ષિતિ સાથે આગળ આગળ વધે છે એટલે પ્રવેગ જે છે તે જો આગળ તરફનો મળવાનો તો નવી આકૃતિ જે રચિત થવાની તે એવી થવાની કે આભાસી પ્રવેગ એને પાછળ તરફ લાગશે એટલે આવું સ્ટ્રકચર તૈયાર થશે એટલે આ એને આભાસી બળ લાગવાનો તો વજન બળ તો ભાઈ હતું જ હતું અને આપણા પહેલા લેકચર અનુસાર વજન બળ હંમેશા નીચે તરફ પૃથ્વીના કેન્દ્ર તરફ તો તો આ નીચે વજન બળ ચલો તો હવે આના માટે જો નક્કી કરીએ તો આ કોણ શું હશે એટલે કે ખૂણો શું હશે તો નક્કી કરો કે આ દોરી સાથે કનેક્ટેડ તો ખરું ખરું તો અહીંયા તણાવ બળ તો હતું આ તણાવ બળ પણ જ્યારે તમે આ સિચ્યુએશન ક્રિએટ કરો છો તો એ તણાવ બળનું મૂલ્ય બદલાઈ જશે હા ડેશ અને એ તણાવ બળનું મૂલ્ય જો આ સમતુલન અવસ્થા પ્રાપ્ત કરે એટલે હા ચાલુ ગાડીએ પ્રવેગ અચળ થઈ જતા પ્રવેગ અચળ વેગ અચળ નહીં પ્રવેગ અચળ પ્રવેગ અચળ થઈ જતા આ સિસ્ટમ લોક થઈ જશે અને આ સિસ્ટમ સમતુલન કહેવાશે ટેમ્પરરી સમતુલન પણ સમતુલન કહેવાશે તો તે સમતુલન વખતે તમારે બે ઘટકો નક્કી કરવાના થાય તો ઠીટા હવે ઠીટા તમે કોને કહેશો તો કે ઉર્ધ્વ સાથે શબ્દ પ્રયોગ છે ઢોળાવનો કોણ ઉર્ધ્વ સાથે હવે ઉર્ધ્વ છે આ જગ્યા પર એવું સમજો કે સમક્ષ શિરોલંબ રીતે ઠીટા છે એટલે કે યુગ્મકોનની જોડ અનુસાર આ છિટા છે ક્લિયર તો પાસેનો ઘટક હોવાથી આને તમે ટી ડેશ કોસ્ટિટા કહેશો અને આને તમે કહેશો ટી ડેશ સાઇનથીટા ઇક્વિલબિરિયમ સિસ્ટમ જ્યારે હોય ત્યારે તમે સિગ્મા ઓફ એફેક્સ કરી શકશો એફેક્સ કરી શકશો શૂન્ય એટલે આ તરફનું બળ બરાબર આ તરફનું બળ એટલે ટી ડેશ જે સાઇનછીટા સાથે આભાસી કંટ્રોલ કરે છે એમ એ

આ તરફ હશે જી જો ઠીટા પૂછ્યું છે આપણને એટલે આપણે ઇનવર્સ કરાવીએ તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ ઇનવર્સ ઓફ એ બાય તો યોગ્ય આન્સર ખરો એટલે તે પ્રમાણે આ આન્સર છે ક્લિયર

આજે એક્સેલરેટર કર્યું એટલે આમ થઈ ગયું છે પણ જો કદાચ બ્રેકિંગ આવતે તો એ આગળ તરફ જતું રહેતે તો સંતુલન આ સ્થિતિ પર લગાવતે ક્લિયર એટલે જ્યારે પણ આપણે થિયરી વાંચતા હોઈએ કન્સેપ્ટ માટે તો એ થિયરી એક કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન માટે બની હોય અને તેના વિશે કહાની કહેતી હોય ને આપણે જ્યારે એમસીક્યુ ફોલો કરતા હોય એક્ઝામ્પલ કરતા હોય ત્યારે સિચ્યુએશન બદલાતી હોય તો એકોર્ડિંગ ટુ ન્યૂ સિચ્યુએશન આપણે ન્યૂ પરિસ્થિતિ પ્રમાણે સમીકરણો બનાવવા પડે છે ક્લિયર ઇઝ ધેટ પણ કન્સેપ્ટ રહેશે કે આ જગ્યા પર જે કન્સેપ્ટ લાગ્યો છે કે સંતુલન સ્થપાશે એ બંને રીતે રહેવાનું કે જો ગાડી પ્રવેગી થઈ તો આ તરફનું બનાવીશું પ્રતિ પ્રવેગી થઈ બ્રેક વગાડી એટલે આગળ જો ગયું તો તે પ્રમાણેનું સમતુલન બનાવીશું ગાડીના જગ્યાએ કદાચ કોઈ સપાટી આપે સપાટી સમક્ષથી જ આપે સમક્ષથી જ ગતિ કરતી હતી અને અચાનક એકાએક જોઈને બ્રેક વાગી તો એ બ્લોક આગળ જશે કોઈ ટ્રેનનું ઉદાહરણ આપ કોઈ ટ્રકનું ઉદાહરણ આપે કે ટ્રકની અંદર એક બોક્સ પડેલું હતું ટ્રક સમથિંગ આટલી ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક તે આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરનો બ્રેક લગાડે છે તો એ બોક્સ જે છે એ પાછળ તરફ ખસશે નહીં ખસે એ ઘર્ષણમાં ચાલુ થશે કારણ કે સપાટી કનેક્ટેડ હશે તો ઘર્ષણ હશે તો આ બધી જ વસ્તુ હવે કનેક્શન વધુ ડીપમાં કનેક્શન એનું ઘર્ષણથી પાછું ચાલુ થશે અત્યારે હાલ આપણે જે પરિસ્થિતિ જુએ છે એમાં ઘર્ષણનો રોલ નથી ક્લિયર ચાલો વન તો લિફ્ટ આવી ગઈ ચાલો વિદ્યાર્થીઓ લિફ્ટ આવી ગઈ છે લિફ્ટ ઉપર હવે જોઈએ એક લિફ્ટ પ્રવેગ એ સાથે નીચે તરફ પ્રવેગિત થાય છે અને લિફ્ટમાં એક માણસ પ્રવેગ એ ઝીરો સાથે દડાને ઉપરની તરફ ફેંકે છે પછી નિરીક્ષક દ્વારા અવલોકન કરાયેલ દડાનો પ્રવેગ જે પૃથ્વી પર છે તેના માટે શું હશે તો વિદ્યાર્થીઓ પહેલાં તો લિફ્ટને કેટેગરાઈઝ કરું મુખ્યત્વે લિફ્ટ જે છે એ બે પ્રકારની હોઈ શકે એક જે ઉપર નીચે થતી લિફ્ટ અચળ વેગી હોય જેનો વેગ અચળ હોય અને બીજી એવી લિફ્ટ હશે જે ઉપર નીચે થતી વખતે અચળ પ્રવેગી હોય જે પ્રવેગ અચળ રાખશે તો કઈ લિફ્ટ કઈ જગ્યા હોય તો તે જરાક સંદર્ભ આપી દો તો નોર્મલી આપણે ચાર કે પાંચ સ્ટોરી બિલ્ડિંગ હોય તો તેમાં અચળ વેગી લિફ્ટ ઇનફ છે બિકોઝ કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે એકદમ સન્ન કરીને ઉપર પાંચમા માળ પર વિધિન અ સેકન્ડ્સ જોવું જોઈએ એવું તો હોતું નથી બસ બેઠા એન્ટર થયા વીસ સેકન્ડ પંદર સેકન્ડ જો ટાઈમ લીધો ઉપર પહોંચી ગયા નોર્મલ છે પણ જ્યારે આપણે વાત કરીએ ખૂબ મેટ્રો સિટીઝમાં કે જે સ્કાયરાઇઝ બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય યુ નો એસી માળની બિલ્ડિંગો હોય ને એવામાં પછી જો આવી નોર્મલ લિફ્ટ હોય તો ક્યારે ઉપર પહોંચી રહેવાય તો એવી પરિસ્થિતિમાં જે લિફ્ટો આવે છે તે અચળ પ્રવેગી આવે છે એટલે કે તેમાં એડિશનલ પ્રવેગ જનરેટ થાય મશીન દ્વારા તો એવા કિસ્સામાં ઘટના શું થાય કે પ્રવેગ જ્યારે નીચ લિફ્ટ જ્યારે નીચે તરફ આવતી હોય એટલે આભાસી બળ ઉપર તરફ લાગશે ડ્રો કરીને બતાવું માનો કે આ લિફ્ટ છે આ લિફ્ટમાં બેઠેલા કોઈ વ્યક્તિ જે છે ને સપોઝ કરો કે તે બધાનું જ વજન બળ એકચ્યુઅલી નીચે તરફનું ડબલ્યુ છે એમજી અને લિફ્ટનું જવું નીચે એટલે અનુભૂતિ ગુરુત્વ પ્રવેગની નીચે તરફ પણ આભાસી બળ જો મેં અને લખું છું નીચે જવું બરાબર છે નીચે જવું એટલે આભાસી બળ ઉપર તરફ લાગવાનું એટલે આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં એવું યાદ રાખવું જેને એ કહીશું તો એકચુલી આ વ્યક્તિને અનુભવ કયા પ્રવેગનો થવાનો શું ગુરુત્વ પ્રવેગનો થવાનો કે જે તે સપાટી ઉપર ઊભો હતો તે વખતે એને અનુભવ થતો હતો ના કેમ કે ઉપર તરફ પણ પ્રવેગ તો જનરેટ થઈ ગયો એટલે તે વખતે આપણે કન્સિડર કરવાનું થાય ઇફેક્ટિવ એસેલરેશન એટલે કે એ ઇફેક્ટિવ અસરકારક પ્રવેગ તમે નીચે કરો છો એટલે તે ગતિને જો તમે ધન રાખવાના હોય તો જી ધન અને ઋણ એ આ થશે એનું અસરકારક પ્રવેગનું મૂલ્ય હવે લિફ્ટ જો ઉપર જતી હોય તો શું હવે લિફ્ટ જો ઉપર જતી હોય એટલે કે આ રીતે ઉપર જવું તો ઉપર જતી વખતે પણ વજન બળ તો સો ટકા નીચે છે જ ગુરુત્વ પ્રવેગ તો નીચે છે એટલે નીચે છે જ પણ ઉપર જવું એટલે આભાસી બળ પણ નીચે લાગવાનું એટલે તે વખતે પ્રવેગ આભાસી પણ નીચે હશે આવા કિસ્સામાં એનું વજન એને વધી ગયેલું અનુભવ થશે એટલે માનીને ચાલો કે કદાચ એનું દળ પચાસ કિલોગ્રામ છે તો એને થોડુંક વધારે ફીલ થશે એપ્રોક્સિમેટ કદાચ એ તો ડિપેન્ડ કરે કે પ્રવેગ કેટલો છે આભાસી સપોઝ પણ વધશે પંચાવન કે તેપન ચોપન એને વધારે લાગશે ચાર પાંચ કિલો કારણ છે હવે પ્રવેગિત ગતિ તરીકે ઉપર જઈ રહ્યું છે આની જો પરફેક્ટ અનુભૂતિ તમારે જો કરવી હોય તો તમે મેળામાં આવતા પહેલાં જે ચકદોડ રાઉન્ડ મોટા મોટા સર્કલ પહેલાં એમાં જ્યારે બેસો છો ત્યારે બહુ પરફેક્ટ અનુભૂતિ થશે એની કે ચકડોળ જ્યારે ચાલતું હોય અને જો એ તમને આ દિશામાં ભ્રમણ કરાવતું હોય ક્લોકવાઈઝ તો નીચે ઉતરતી વખતે તમને ફીલ થશે કે વજનહીનતા મતલબ કે દળ ઘટી ગયું થોડુંક એટલે જરાક એવું લાગશે કે ઉપર જતા છે ફિલિંગ થતું હશે કે ઉપર ઉડી જઈશું એ ટાઈપનું કંઈક ફિલિંગ થશે વજન ઓછું લાગશે ટૂંકમાં અને એ એનાથી બચવા માટે કદાચ આપણે પેલું આજુબાજુ પેલું જે હેન્ડલ હોય કે પછી રોડ્સ હોય કે નીચે સીટ ઉપર એમ કરીને આપણે પકડી લઈએ છીએ કે કદાચ ઉપર તરફ વધારે જાય છે તો નીચેથી તકલીફ થાય થાય કે મેં કદાચ ફ્લો થઈ જાઉં અને જ્યારે એ ચકદોડ આમ પાછળથી ઉપર તરફ જ્યારે જતું હશે ત્યારે અહેસાસ થશે કે જાણે કે નીચે તરફ કોઈ ખેંચી રહ્યું છે એક્ઝેક્ટલી જાણે કે અહીંથી કોઈ પ્રેશર આપે છે દબાવે છે કોઈ નીચે ખેંચે છે એટલે વજન ત્યારે વધ્યું હશે એવી અનુભૂતિ થશે તો આ છે ચકદોળવાળા કન્સેપ્ટમાં જો તમારે અનુભવ કરવો હોય તો તે વાત કરી અને લિફ્ટ માટે આના માટે બનશે આભાસી એ ઇફેક્ટિવ અસરકારક તો કે નીચે તરફ જ છે બંને એટલે કરો સરવાળો તો કરી દીધો સરવાળો આ સિસ્ટમ પ્રમાણે અસરકારક પ્રવેગ મળે છે હવે માનો કે એવી સિસ્ટમ થઈ આ ત્રીજી સિસ્ટમ આ ત્રીજી સિસ્ટમમાં આ સિસ્ટમ અને આ તાર સાથે હતી લિફ્ટ અને એ તારનું કટ થઈ જવું અચાનક દોરી તૂટી જવી તો શું થશે ઇમેજિન કરો તમે કહેશો કે બધું નીચે ધડાધડ પડશે એક્ઝેક્ટલી અને એ ધડાધડ પડશે એટલે ક્યાંથી કોની સાથે પડશે બધું તંત્ર આખું તંત્ર ગુરુત્વ પ્રવેગ સાથે નીચે નીચે પડશે તો આ આ સિસ્ટમ સિસ્ટમ આને ફોલો 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 કરે કરે છે છે હવે ને કરવાનું તો આપણે જાણતા હતા કે ભાઈ ગુરુત્વ પ્રવેગ તો નીચે જ છે પણ આભાસી ઉપર લાગવાનું એટલે આભાસી ઉપર લાગે છે કેટલું લાગે છે તો કે હવે ગુરુત્વ પ્રવેગ જેટલું જ લાગવાનું પરંતુ વિરુદ્ધ દિશામાં થઈ ગયું છે વિરુદ્ધ દિશામાં થઈ ગયું છે ગુરુત્વ પ્રવેક જેટલું જ ફ્રી ફોલિંગ તો આ કંડિશનની અંદર તમારું એ ઇફેક્ટિવ જે છે તે બનશે જી માઇનસ જી દેટ ઇઝીનતા વજનહીનતા જે પેલા ચોરવાળા કિસ્સામાં બનેલી આ જ બનેલું કે ઉપરથી નીચે જ્યારે પડવું એ ગુરુત્વ મુક્ત રીતે બંને પડતા હતા ત્યારે એને વજનહીનતા એવું આપણે કીધું શૂન્ય જવાબ આપણે લાવ્યા એનું કારણ આ એને લિફ્ટ સાથે બી તમે કમ્પેર કરી શકો છો એટલે આ જ ઘટના ત્યાં એ ચોરવાળા એક્ઝામ્પલમાં પણ હતી અહીંયા લિફ્ટમાં પણ છે તો ચાલો આપણે આને વિચારીએ કે આજની સિસ્ટમમાં શું કીધું હવે આજની સિસ્ટમમાં છે કે ભાઈ લિફ્ટ જે છે તે નીચે ઉતરે છે એ તો હવે આ જ કેસની અંદર આપણે નીચે તરફ ઉતરી રહ્યું છે જ્યારે ત્યારે આભાસી બનશે ઉપર તરફ અને તે બનશે એ અને દડાને ઉપર તરફ ફેંકે છે એ ઝીરોથી એટલે તેના માટે આભાસી બનવાનું પાછું નીચે તરફનું એ ઝીરો આમ કરતાં તમે જ્યારે ઉપર તરફની દિશાને સંદર્ભ નીચે તરફની દિશાને સાથે કામ કરો છો ત્યારે એ માઇનસ એ ઝીરો તમારું આ ઇફેક્ટિવ પ્રવેગ આવે છે અને આ ઇફેક્ટિવ પ્રવેગ તમે જે લીધું એ નીચે તરફ માટે લીધું કારણ કે આખી ગતિ તમે જે ચલાવો છો એ નીચે તરફની ચલાવો છો એટલે નીચે તરફ તો આન્સર તમારા માટે તૈયાર છે એ માઇનસ એ સીરો ક્લિયર આ સિસ્ટમ આ સિસ્ટમ ફોલો કરે છે બરાબર અને આમાં ડ્યુઅલ સિસ્ટમ થઈ ગઈ કે લિફ્ટનું નીચે જવું તેનો આભાસી ઉપર પણ દડો ઉપર ફેંકવો તેનો આભાસી નીચે સંતુલ્ય ચલો બરાબર ચલો નેક્સ્ટ ફરી એકવાર લિફ્ટ આવે છે એલિવેટર એટલે લિફ્ટ સિસ્ટમ તો ત્યારે બે મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેશ સાથે નીચે ઉતરી રહી છે અને બ્લોક એ નો જે દ્રવ્યમાન ખરું એ ઝીરો પોઈન્ટ પાંચ છે ઓકે તો સપાટી થઈ ગઈ ને જેની ઉપર બ્લોક મૂકેલો છે તો આ બી ભલે છે આ એ છે તો આનું વજન બળ નીચે લાગવાનું ડબલ્યુ એ જેનું લંબબળ ઉપર તરફનું એન સ્વીકારી લે ઓકે તો આ ડબલ્યુ જે છે એ કેટલું ડબલ્યુ તો એમજી જો સ્થિર હોતે તો એમજી ખરો પણ જો સ્થિર હોતે તો પણ અહીંયા ગતિમાં છે હવે તો ગતિ કયા પ્રકારની છે તો કે નીચે ઉતરે છે તો આભાસી ક્યાં ઉપર એટલે ગુરુત્વ પ્રવેગ નીચે આભાસી ઉપર તો આપણે કહી શકીએ ટુ જી માઇનસ એટલે જી જો દસ ગુરુત્વ પ્રવેગ બે એટલે આઠની અનુભૂતિ ઇફેક્ટિવ બરાબર એટલે આઠની અનુભૂતિ કોને તો કે એના આ વજન બળના હિસાબે પોઈન્ટ પાંચ તો લંબ બળ જે એ દ્વારા તૈયાર એ એકચુઅલી ઇફેક્ટ માસ તો સિમ રહેવાનું એટલે ઇફેક્ટિવસે ઇફેક્ટિવ નીચે પોઈન્ટ પાંચ ખરું અને એ આઠ આપણે લાવ્યા એટલે ચાર ન્યૂટન એ તમારા માટે આન્સર બનશે નીચે તરફ જે બી પર લગાડે તે અથવા લંબબળ ઉપર તરફ જે એને અનુભૂતિ થાય તે બંને કેસમાં આન્સર જે ખરો એ ચાર ન્યૂટન ક્લિયર ચાલો જો નેક્સ્ટ વન હોય તો બનાવીએ એના ઉપર તો અહીં આ ટોપિક પર કન્સેપ્ટ વાઈઝ લાસ્ટ વન બનશે ત્યારબાદ પ્રેક્ટિસના ઝોન પર તમને આવા જો એમસીક્યુ આપણા લેવલ વન અને સીડીએસ ટીડીએસમાં દેખાય એટલે તમે એના ઉપર પ્રેક્ટિસ કરશો હવે આ જ કન્સેપ્ટ બધા ઉપર લાગશે સિચ્યુએશન અલગ અલગ હશે આજ કન્સેપ્ટ પ્રમાણે કામ થશે તો એવું કીધું કે અચળ વેગ દસ મીટર પ્રતિ સેકન્ડ સાથે ફરતો બે કિલોગ્રામ પદાર્થ ફ્રેમમાં આગળ વેગ પણ દસ મીટર પ્રતિ સેકન્ડ સાથે તો આ ફ્રેમમાં પદાર્થ પર કામ કરતા આભાસી બળનું મૂલ્ય કેટલું હશે શૂન્ય એક્ઝેક્ટલી શૂન્ય કારણ કે જો જે બીજી ફ્રેમ કરી એ દસની સ્પીડે જઈ રહી છે અને ઓબ્ઝર્વર્સ ફ્રેમ જે છે તે પણ દસની સ્પીડ એટલે તમે જે ટ્રેનમાં બેઠા હોય એની સામે બીજી જે ટ્રેન હોય જો તમારા બંને ટ્રેનોની ઝડપ જો સમાન હોય તો સામે બેઠેલ વ્યક્તિ તો તમને સ્થિર જ લાગવાનું એટલે જાણે એ ગતિ કરતું જ નથી કોઈ ગતિ જ નથી કરતું તો પ્રવેગ ક્યાંથી આવવાનો ભલે પ્રવેગ હશે કે વેગ હશે બંને ટ્રેન માટે જો એકબીજાની સાપેક્ષે બંને ફ્રેમ એકબીજાને જો જોતી હોય તો એ કેસની અંદર તો સાપેક્ષથી શૂન્ય જવાબ એટલે આનો જવાબ આવશે આપણો શૂન્ય અહીં કે દસ દસની સેમ આપેલી છે ક્લિયર તો આ કન્સેપ્ટ છે આભાસી માટેના હવે ઘર્ષણ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થશે બ્લોક જ્યારે સપાટી પર આવશે બ્લોકને બળ લાગશે ઘર્ષણને કારણે એને વિરોધક બળ હશે એમાંય પાછું જ્યારે બ્રેકિંગ સિસ્ટમ થતી હશે એક્સેલરેટિંગ સિસ્ટમ થતી હશે તો ત્યારે આભાસી બળ ઉપર અસરો જોઈશું આપણે ને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું સ્પ્રિંગ એટલે સ્પ્રિંગ ઉપર આધારિત ન્યૂટનના ગતિના નિયમો આપણે જોવાના ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ